ભુજમાં મકરસંક્રાંતિ પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું. મકરસંક્રાંતિ રવિવારે હોવાના કારણે આ વખતે પતંગનો ઉત્સવ જબરજસ્ત જામશે તેવું સૌ કોઈ ઈચ્છી રહ્યા છે. મકરસંક્રાંતિ પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ વખતે મકરસંક્રાંતિના દિવસે રવિવાર હોવાથી લોકોનો ઉત્સાહ બેવડાયો છે. ઉમંગ અને ઉત્સાહથી મકરસંક્રાંતિનું પર્વ ઉજવવા માટે સૌ બાળકો, યુવાનો, ભાઈઓ બહેનો, વડીલો તલપાપડ બન્યા છે. ખાસ કરીને આમતક ટીવી ન્યૂઝના ટીમ દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે જે પતંગનું મહત્ત્વ છે, પતંગના જે બે વિક્રેતાઓ છે, ખાસ કરીને પરેશભાઈ પતંગવાળા વેપારી અને સિઝન સ્ટોર, આ બંનેની જાત મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તેમણે આમતક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આ વખતે પતંગમાં માત્ર 5% જેટલો નજીવો ભાવ વધારો થયો છે, પરંતુ જે પતંગમાં જે ડિઝાઇનો છે, જે અલગ અલગ પ્રકારની પેટર્ન છે, તે ખૂબ જ વિશાળ રેન્જમાં આવી છે. બાળકોને પરવડે તેવી પણ રેન્જ છે, યુવાન ભાઈ બહેનોને પરવડે તેવી પણ રેન્જ હોવાનું પરેશભાઈએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે કોઈ ખાસ કક્ષાનો ભાવ વધારો નથી, પરંતુ સામાન્ય ભાવ વધારો છે જે સૌને પરવડે એવો છે. અને અલગ અલગ પ્રકારના પતંગો આવે છે, જેમાં કાગળના પતંગો અને પ્લાસ્ટિકના પતંગો બંનેનો સમાવેશ થાય છે. બંને પતંગો ખૂબ જ સારા અને મોટા પ્રમાણમાં આ વખતે આવ્યા છે, અને ખાસ કરીને રવિવાર હોવાના કારણે મકરસંક્રાંતિનો ઉત્સાહ ખૂબ જ જોવા મળશે તેવો પણ આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. હવે જોઈએ આમતક ટીવી ન્યૂઝ સાથેની વિશેષ મુલાકાતમાં 37 વર્ષથી પતંગનો વ્યવસાય કરતા પરેશભાઈ પતંગવાળાની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો. પરેશભાઈ પતંગવાળા છેલ્લા 37 વર્ષથી પતંગના વ્યવસાયથી સંકળાયેલા છીએ. આ વખતે જો પતંગની આપણે વાત કરતા હોઈએ તો પતંગની અંદર નાના છોકરોમાં બેનટેન, છોટા ભીમ, કોમન જેરી બધે સારી ચાલતી હોય છે. ગામડાની અંદર પ્લાસ્ટિકના પતંગ ચાલતા હોય છે, શહેરની અંદર કાગળના પતંગ ચાલતા હોય છે. કાગળની વાત કરીએ તો છોટા ચીલ, અઢી હેવી કાર્ડ, એ પતંગ ચાંદ, એ સારા ચાલતા હોય છે. ભાવ વધારાની જો વાત કરીએ તો કોઈપણ જાતનો ભાવ વધારો છે નજીવો, 5% જેવો ભાવ વધારો છે. ફિરકીઓની વાત કરીએ તો બરેલીની ગ્લાઇન્ડર, તેજ કમાન્ડર, લાલ કિલ્લા, 3 સ્ટાર, એ સારી ચાલતી હોય છે. આપણી દુકાન ઝાટિયા ફરી આનંદ રિંગ રોડ ઉપર પરેશભાઈ પતંગવાળા. આપણે જો ગ્રાહકીની વાત કરીએ તો હમણાં ઠંડીના કારણે થોડીક ગામડાની ગ્રાહકી ઓછી છે, પણ શહેરની ગ્રાહકી સારી છે. અને રિટેલમાં પણ અત્યારે કસ્ટમરો આવતા હોય છે, કેમકે આપણે કચ્છની પરંપરા અનુસાર છેલ્લા 2 દિવસો ભીડ રહેતી હોય છે. પણ અમે બધે તમારા માધ્યમથી અપીલ કરતા રહ્યા હતા, આ વખતે વહેલેથી પણ ખરીદી ચાલુ છે. નામ પિંકીબેન અને હું કલેક્ટર ઓફિસની સામે પતંગ દોરાનો કરીએ છીએ અને 30 વર્ષથી અમારું ધંધો કરીએ છીએ, બરાબર. અને અમારો પતંગ 5 રૂપિયાથી મોડી અને 10 રૂપિયા સુધીનો છે, અને પીપોળા 50માંથી મોડી અને 20-30 સુધીમાં અમારા વેચીએ છીએ, અને માંસ 50-60 સુધીમાં છે, સાદા માંસ. અને ફીરકી 200 રૂપિયાથી 600, 700, 800 જેવી 2 તાર કે 3 તાર સુધીની હોય એ પ્રમાણે અમે ભાવથી વ્યાજબી ભાવમાં વેચીએ છીએ. કિશન મુકેશભાઈ, છેલ્લા 25-30 વર્ષથી આગળની બિઝનેસ કરે છે પતંગનો. અમારા પોતાના 5-6 સ્ટોલ છે અહીંયા કલેક્ટર ઓફિસ ગણે, જુબિલી ગ્રાઉન્ડ ગણે, પછી વાણિયાવારમાં અને સંતોષીમાના મંદિર ગણે. 50 રૂપિયાથી 10 ડંગનું પેકેટ જ હોય છે. 50 રૂપિયાથી કહીને 100 રૂપિયા સુધી પેકેટનો ભાવ છે. ફિરકી નાનામાં નાની આપણે કહીને 40 રૂપિયાથી કરી અને 800, 1000, 1200 બધી અલગ અલગ રેન્જની ફિરકી છે. 400 રૂપિયા, 300 રૂપિયા, 200 રૂપિયા બધી અલગ અલગ રેન્જની ફિરકી છે આપણે કહીને.